આ છે મારી એકમેવ ઘરવાળી. હા, ખબર જ છે બધાને એક જ હોય, પણ અમારી આ જરાક માથા ભરે છે. અને એ મારે કોઈને કહેવાની જરૂર નથી, કારણ કે આખા ગામને ખબર જ છે. ગયા એપિસોડમાં આપણે જોયું કે બસ આ એક ભૂલ અને શરૂ થઈ ગઈ ધમાચકડી. બસ મેં ખાલી એક છીક ખાધી અને મારી ઘરવાળી બોલી, તમને કોરોનો થઈ ગયો એ ભાઈ. મેં સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ ઈ બોલી, તમને કોરોનો છે અને ઈ છે ને હું હાજો કરીને જ રહીશ. મને ભોળવી અને પીપી કીટને બદલે રેનકોટ પહેરાવ્યો, માસ્ક પહેરાવ્યું, ગ્લવ્સ પહેરાવ્યા, સેનેટાઈઝર હાથમાં આપ્યું, અને પછી મારા જ ઘરમાં મને ક્વોરન્ટાઈન કરી દીધો. પછી મારી હાટ ઉકાળો બનાવીને લાવી, મેં ચાલાકીથી ઉકાળાને ઢોળી નાખ્યો, પણ મારું બૈરું વધારે પાકું હતું. એ બીજો ગ્લાસ લઈને આવી અને મને પરાણે પીગડાવ્યું, અને પછી મારી આ હાલત થઈ ગઈ. પછી મેં એને પૂછ્યું, એ ઉકાળામાં તો હું નાખું તું ભાઈ? હું નાખું એમ? અરે એમાં નાખો તીખો અજમો, તીખા મરી, તીખા મરચા અને ત્રણ લીંડી નાખીશ બકરીની, આમ વાટી વાટી નાખીશ, મારી માએ શીખવાડ્યું. અને મારું મોઢું ફાટ્યું. હવે આગળ. બે કલાક પછી દરવાજો ખોલ્યો અને મને કીધું, એ દરવાજો ખોલ નાખો છે, બહાર આવી જાઓ. એ ભાઈ, મને કોરોના નથી. એ તમને ખબર કે મને? એ તો મેં તમને ઉકાળો દીધો ને એટલે મેં બહાર આવવા દીધા છે. હવે તમે ઘડીક બે, હું આવું છું હમણાં. પણ તમારે કન્ફ્યુઝ થવાનું નહીં, મારા બૈરાનું ગણિત થોડુંક કાસું છે, તમારે સમજી લેવું. આજ કોરોનામાં તો બહુ નરવી. લ્યો પી જાવ. માર નથી વે. અરે પી જાવ. મારી પત્ની મુજે સતાતી હૈ, મેરી પત્ની મુજે સતાતી હૈ. ભલે મારી આવી હાલત થઈ ગઈ, પણ આ બાઈ ઉભી ન રહી, ઉલટાનું એને એના પ્રહારો વધુ તેજ કર્યા. એણે 10-15 મિનિટે પારું સ્પેશિયલ લીંડીવાળો ઉકાળો અને ફાંકી એના આક્રમણ ચાલુ જ રાખ્યા. ભાઈ હવે તમને હાવ રાહત થઈ જાય. તમ તારે રાહત વાળી ભાઈ, હું આખો હાજો દરવો રાહત ભર્યો જતો,
આ તારા ઉકાળા પાય પાય લીંડીઓ વાળા બધાય આમ જો મારું આખું શરીર ધગધગવા માંડ્યું, આમ ધગધગ તો કરી દીધું તે મને. અરે એવું તો થાય, તમે છે ને શાંતિ રાખો, એવું લાગશે ને તો કાલે વાર આપણે દવાખાને જાઉં, ડોક્ટર ભાઈ તમારો રિપોર્ટ કરાવી આવશું. તો હામું જોવો છો પણ તો હું કરે હામું ન જોવે તો તાર રિપોર્ટ જ કરાવો તો હવાના પોરમાં કરીને ખો તો આ તારા નદ નવી લીંડી વાળા પ્રયોગ મારી ઉપર કરી કરીને મને આવ ઢીલો કરીને ખો ઢીલો ભાઈ. મારો શાંતિથી હુઈ જાઓ, હવા રિપોર્ટ કરાવી આવશું. પતની પતની. પછી હું ડૉક્ટર પાસે ગયો અને રિપોર્ટ કરાવ્યો અને રિપોર્ટ આવવાના ટાણે ડૉક્ટરને ફોન કર્યો. હલો ડૉક્ટર સાહેબ, ગુરુભાઈ બોલું, રિપોર્ટ આવી ગયો? હું આવ્યો રિપોર્ટમાં. એ નિમોનિયા. નિમોનિયા? એ હા નિમોનિયા. આ ડોગળું ખાવાથી આ બધા લોસા થયા છે. હવે તમે મને એ કહો, તમે એવું તે વળી હું ખાધું તું આ ડોગળું? મેં સાહેબ સવારના પોરમાં ખાલી એક શીખ ખાધી અને પછી આખો દી ઘરવાળીની મહેરબાનીથી નકરી બકરીઓ લીંડી, બસ બીજું કાંઈ નહીં. આમાં આમાં થઈ ગયું. હે નહીં? હા સાહેબ, કાંઈ નહીં સાહેબ, દવાખાનાથી આવી અને દવા લઈ જાય મૂકું છું. દવા હો તો લઈ લે અને તારી હાડે છૂટા છેડાઈ લઈ લે. જો તું મેં ભલે એમ કીધું કે છૂટા છેડા લઈ લે, બાકી આ બાઈ દૂધીની નત નવીન આઈટમ સિવાય મને બીજું કાંઈ આપે એમ છે નહીં. એટલે તમારે ચિંતા ન કરવી, ચિંતા ખાલી મારે જ કરવાની છે. પણ આપ સૌના માટે સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ. કેમ છો બધા? મજામાં ને? કે પછી મારી જેમ છે? ના ના, બધા મજામાં છો ને? હોય જ, કોઈ તારી જેવી ઘરવાળી નથી બરાબર. કાંઈ નહીં, આમ જો મોજ આવી હોય ને તો પછી આ વિડીયોને છે ને લાઈક કરવાનું છે અને શેર કરવાનું છે. ને શેર ક્યાં કરવાનું છે ખબર છે ને? તમારા બધા ફ્રેન્ડ ગ્રુપમાં બરાબર. અને હજી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો કરી દેજો, કરી દેજો. કમેન્ટ ખાસ કરજો કે તમને કયો પાર્ટ ગમ્યો, આમાં કયા પાર્ટ છે. હા કાંઈ નહીં, તમને મોજ આવી કમેન્ટ કરજો. ચલો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને સદાય હસતા રહો. જય હિન્દ, જય જય કરવી ગુજરાત.